હવે એના પછીનો એક બીજો સૌથી મહત્વનો અંગ છે મૂળ. મૂળ બરાબર. હવે મૂળ છે એમાં તમારે ઘણી બધી વસ્તુ સમજવાની છે. મૂળમાં તમે સૌથી જો વનસ્પતિનું કોઈ મહત્વનો અંગ કહેવાય તો મૂળ. હવે સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. હવે તમને જે ફોટો આપેલો છે એ ફોટામાં તમને વનસ્પતિને મૂળને કઈ રીતે સાચી રીતે પાણી તમારે છોડને પાવું જોઈએ એની તમને રીત સમજાવી છે. હવે તમને તમારી ઘરે કુંડો તો હોય જ, વનસ્પતિનું કુંડો એટલે કે છોડ તો વાવ્યો જ હશે, તુલસીનો છોડ હોય કે ગમે છોડ. હવે છોડ વાવ્યો હોય તો એને પાણી કઈ રીતે પાવું જોઈએ એ આકૃતિમાં તમને બતાવ્યું છે. આકૃતિમાં જુઓ, બે વિદ્યાર્થી એવા છે કે બે પાણી પાય છે બરોબર. એમાં પહેલા પહેલો કુંડો છે, પહેલો કુંડો એ પહેલા કુંડામાં છોડને જો બહારની સાઈડ છોડા નીચે ટીંગાય છે એ બહારની સાઈડ ખાલી પરણામાં પાણી પાય છે. જો એ આકૃતિમાં તમે જુઓ અને પછી બીજી આકૃતિમાં બીજો વિદ્યાર્થી છે એ જો કુંડાની અંદર પાણી આવે છે તો તમે કહો કે આ બંનેમાં કઈ રીત સાચી. તો તમે ખ્યાલ આવશે કે પહેલો નહીં પણ બીજા નંબરનો જે કુંડો છે એ બીજા નંબરના કુંડામાં જે અંદર પાણી પડે છે એ પાણીની પાવરની એટલે કે છોડને પાણી આપવાની રીત સાચી કહેવાય. શું કામ? તો કે પાણી આપણે ક્યાં આપવું જોઈએ એના છોડની અંદર એટલે જે જમીનની અંદર એનું મૂળ હોય એ મૂળ અંદર જમીનમાં હોય. જો ત્યાં પાણી આપી આપણે ત્યાં પાણી એને પાઈએ તો એ મૂળ દ્વાર પાણી દરેક અંગ સુધી પહોંચે. આપણે આગળના ભાગમાં શીખી ગયા પ્રકાંડ છે એ શું કરે તો કે મૂળ દ્વારા શોષાયેલું પાણી પ્રકાંડ દરેક અંગ સુધી જાય. તો દરેક અંગમાં એમ પ્રકાંડ આવી જાય, એની ડાળી આવી જાય, ફૂલ આવી જાય, પુષ્પ આવી જાય, પર્ણ આવી જાય, બધું આવી જાય. હવે દરેક અંગ સુધી જો મૂળથી પ્રકાંડ દ્વારા પાણી મળતું તો આપણે સીધું પ્રકાંડ માટે પર્ણમાં પાણી આપી દો એનાથી કઈ ફાયદો થાય નહીં. એને મૂળને પાણી પહોંચવું જરૂરી છે. એટલે આપણે આકૃતિમાં તમે જોઈને તરત કહી શકશો કે બીજા નંબરની જે આકૃતિ છે એટલે કે બીજા નંબરનું કુંડુ છે એને પાણી પાવવાની રીત એ એકદમ સાચી છે. તો હવે મૂળ વિશે આપણે વિગતવાર સમજીએ. ચાલો હવે આપણે મૂળને અને કે છોડને સારી રીતે પાણી આપવાની રીત જોઈએ. ત્યાર પછી મેં હજી મૂળને સમજવા માટેની એક આપણે પ્રવૃત્તિ કરી. એ પ્રવૃત્તિ માટે આપણે વસ્તુ લેવાની છે બે કુંડા, થોડી માટી, ખુરપી, બ્લેડ અને પાણીની જરૂર પડશે. આટલી વસ્તુની જરૂર પડશે. હવે તમે આકૃતિમાં જુઓ, આકૃતિમાં બે કુંડા આવ્યા છે, એમાં પહેલો કુંડો છે ને અને બીજો કુંડો છે. હવે એ કુંડામાં છોડ કેવા લેવાના છે? તો કે જે બિન જરૂરી નીંદણ હોય ખેતરમાં જાય તો પાકની સાથે બિન જરૂરી છોડ હોય ગયો, ખડ હોય ગયો તો એવું છોડ લઈ અને આપણે બે કુંડામાં વાવવાના છે. પણ આપણે એટલો ફેર રાખવાનો છે એટલે કે એટલો તફાવત રાખવાનો છે કે પહેલો કુંડો છે ને એમાં મૂળ સહિત એ છોડને વાવવાનો અને બીજા કુંડામાં જે છોડ વાવવાનો છે ને જે નીચેનું કુંડું હોય ને કાપી નાખવાનું. જો તમે આકૃતિમાં જુઓ પેલા છોડમાં મૂળ દેખાય છે, બીજા છોડમાં મૂળ દેખાતું નથી. આ રીતના બે છોડને આપણે કુંડામાં વાવવાના છે. હવે એમાં માટી રાખવા માટી વાળું છે આપણે વાવ્યું છે અંદર છોડ. હવે એને થોડાક દિવસો સુધી પાણી પાવવાનું, બેને સરખું પાણી આપવાનું, સૂર્યપ્રકાશમાં રાખવાનું અને કે તડકો મળે એ રીતે છોડને રાખવાનું. હવે કયા છોડમાં ઉછેર એટલે કે કયા છોડમાં તંદુરસ્ત વધારે હશે, કયો છોડ વધુ થશે તમે જોઈ શકો. પહેલું કુંડું હશે કે બીજું કુંડું? તો તમે તરત જ જવાબ આપી આવશો કેમ કે પહેલા કુંડું છે એનો ઉછેર છે એ સારી રીતે થશે એટલે કે એ છોડ છે ને તમને તંદુરસ્ત લાગશે, જ્યારે આ બીજો છોડ છે એ તમને તંદુરસ્ત લાગશે નહીં. હવે આનું કારણ તો કે જે આપણે બીજું કુંડું છે એનું તો મૂળ કાપી નાખ્યું છે બ્લેડ વડે બરોબર, તો એનું પ્રકાંડ આપણે જમીનમાં હોય એટલે કે માટીમાં હોય અને જ્યારે ઓલું મૂળ સહિત એનું આપણે માટીમાં વાવ્યું તો જે મૂળ વાવ્યું હોય તો એના દ્વારા એ પાણીમાં પોષક તત્વોનું શોષણ કરે. જ્યારે આપણે મૂળ કાઢી નાખવું તો એનું બધું પ્રકાંડ છે એ સીધું શોષણ કરી શકતું નથી. આ પ્રવૃત્તિ શું સમજાવવા માંગે છે? તો કે આપણે કોઈ પણ છોડ હોય, કોઈ પણ વૃક્ષ વિક્ષુપ હોય એના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે અને એના જમીનમાં રહેલા પોષક તત્વોનું શોષણ કરે છે અને દરેક અંગ સુધી એ આ પોષક તત્વ અને પાણીને પહોંચાડવાનું કામ કોણ કરે? મૂળ દ્વારા પ્રકાંડમાં છે અને પ્રકાંડ દ્વારા દરેક અંગ સુધી પહોંચાડવાનું કામ. તો આ રીતે આ પ્રવૃત્તિના આધારે પણ આપણે મૂળનું મહત્વ સમજી શકીએ કે જો મૂળ વગરનો છોડ હોય તો એ તંદુરસ્ત છોડ ઉગી શકતો
તો આ પ્રવૃત્તિ તમે જોઈ લીધી એટલે એકદમ સહેલી પ્રવૃત્તિ છે. હજી આપણે મૂળનું મહત્વ સમજવા માટે હજી એક પ્રવૃત્તિ કરી. પહેલા આ પ્રવૃત્તિ તમે સમજી લો. ચાલો ત્યારબાદની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 7, ચણા, મકાઈના દાણા, રૂ, વાટકી અને પાણી, આટલી વસ્તુ લેવાની છે. હવે મૂળનું બીજું એક સરસ મજાનું કાર્ય છે, એ કાર્ય સમજવા માટેની આ પ્રવૃત્તિ છે. હવે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. ચણા આકાર હોય, જીણા થયા હોય, અમુકના એકદમ જાડા હોય, બરાબર. તો હવે આપણે
જે મુખ્ય મૂળ હોય ને લાંબુ એવા મુખ્ય મૂળ ધરાવતી કોઈ પણ વસ્તુ વનસ્પતિના મૂળને છે ને સોટી મૂળ કહેવાય. યાદ રાખજો સોટીમય મૂળ, યાદ શબ્દ યાદ રાખજો સોટીમય મૂળ. હવે એ જે મેઇન મૂળ હોય ને સોટીમય મૂળ કહેવાય, અને એની આજુબાજુમાંથી તંતુ દ્વારા ફેલાયેલું મૂળ હોય ને એને પાર્શ્વ મૂળ કહેવાય. શબ્દ યાદ રાખજો, હું અહીં લખું છું પાર્શ્વ. આ શેમ આવે તો કે સોટીમય. ઉખેડ્યા વગર એટલે જમીનમાંથી ઉકાળ્યા વગર આપણે વસ્તુને એટલે કે છોડનું મૂળનું
કરી શકે કઈ રીતે તો કે જે જેના પર્ણ જાલાકાર શિરા વિન્યાસ ધરાવે એ સોટીમય મૂળ ધરાવે અને જેના પર્ણ સમાંતર શિરા વિન્યાસ ધરાવે એનું મૂળ છે તંતુ મૂળ હોય આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તમને ઘણી બધી પ્રશ્નમાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં માત્ર એક શબ્દમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે અને આ તમને ગમે ત્યાં તમે બહારના વાતાવરણમાં ગયા હોય બીજું દ્વિમાર્ગીય મૂળ જોયું કે જે બે ભાગમાં વહેંચાય